કોટવાડિયા સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજ રોજ 31મી મે એટલે કે વિશ્વ તમાકુ નિધેન દિવસ, જ્યારે તમાકુ વ્યસનના કારણે મોઢામાં, ગળાના, સ્વપેટી, અન્નનળી જેવા અનેક કેન્સરોના રોગોને ભરડો લીધો છે, ત્યારે ખાસ કરીને 25-35 વર્ષની યુવાનોમાં વધુ પ્રમાણ જોવા મળી રહ્યું છે, ત્યારે તમાકુ વ્યસનથી મુક્ત થવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે થઈને 31 મેના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે, જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા, શાળા કોલેજ દ્વારા અલગ અલગ રીતે લોકો સુધી વ્યસન મુક્તિ થવા માટેના સંદેશો પહોંચાડવામાં આવે છે. અને શિહોર નજીક આવેલ અમરગઢ ખાતે આવેલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ પબ્લિક હેલ્થ ડેન્ટલ્સ વિભાગના ડૉક્ટર મનદીપસિંહ ગોહિલ તેમજ ડૉક્ટર અવની રિજવાણી તેમજ ડૉક્ટર મયુર મિશ્રા એન્ડ ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજી વિભાગ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ અલગ જ રીતે લોકોને જાગૃતિ માટે થઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ને અહીં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં રેલી કાઢીને, સાથે જ વિવિધ સ્લોગો તેમજ નુક્કડ નાટક કરીને તમાકુથી થતા નુકસાનોને સંદેશો લોકો સુધી વહેતો કર્યો હતો. જ્યારે આ સાથે કોલેજના ઓડિટોરિયમ ખાતે કોલેજ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા તમાકુથી થતા કેન્સરના રોગોને જીવલેણ અસરો થાય તે રીતે કઈ રીતે બચી શકાય તેવા સંદેશો સાથે તમાકુના રવાડે જિંદગી કેમ બગડે છે તેવા નાટક લોકો સુધી પહોંચાડ્યો અને સંદેશો પાઠવ્યો હતો. જ્યારે આ નાટકના અંતમાં અહીં ઉપસ્થિત લોકોએ તમાકુ વ્યસનથી દૂર રહેશે તેમજ પોતાના મિત્રોને, પરિવારોને પણ જાગૃત કરશે તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. જ્યારે અહીં મેનેજિંગ ટ્રસ્ટી દીપકભાઈ શાહ તેમજ ડૉક્ટર રૈયાજ કાનાપારથી તેમજ ડૉક્ટર પંકજ બક્ષીબાઈ કે ડૉક્ટર મનોહર સિંહ ઘાચી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. એવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ આવા બધા કાર્યક્રમો અમારી કોલેજ દર વર્ષે અને સતત કરતી રહે છે. આભાર.